હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, કારણ કે બોમ્બ હોવાની અફવા મળી હતી. ફ્લાઇટમાં બોમ્બની અફવાને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે, કારણ કે બોમ્બ હોવાની અફવા હતી. તો હમણાં જ આ બીજી ઘટના સામે આવી છે. દિલ્હીથી મુંબઈ જતી હતી આ ફ્લાઇટ, જેમાં બોમ્બ હોવાની અફવાની માહિતી મળતા જ અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તો દિલ્હીથી મુંબઈ જતી હતી આ ફ્લાઇટ, જેમાં અનેક પેસેન્જરો સવાર હતા, જેના શ્વાસ અધ્ધર ચડ્યા. જોકે અમદાવાદમાં સેફલી તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું. હાલ શું માહિતી છે તે ખબર નથી, કારણ કે સુરક્ષા જવાનો દ્વારા ત્યાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ગયા છે. જિગ્નેશ, અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ બોમ્બની અફવા, દિલ્હીથી મુંબઈ જતી હતી ફ્લાઇટ, શું છે વિગતો? વાત કરવામાં આવે તો દિલ્હીથી મુંબઈ જતી જે ફ્લાઇટ હતી તેમાં બ્લાસ્ટની ધમકી એટલે કે બોમ્બની ધમકી મળતા તેનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું છે. એરપોર્ટ ખાતે ફ્લાઇટનું ઉતરણ બાદ તમામ જે મુસાફરો હતા તથા જે ક્રૂ મેમ્બરો હતા તે તમામને બહાર સુરક્ષિત કાઢી અને જે ફ્લાઇટનું ચેકિંગ છે તે અમદાવાદ એસઓજીની ટીમ, સીઆરપીએફ અને સાથે બીડીડીએસની ટીમો દ્વારા તેની જે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ પ્રાઇમરી અધિકારીઓનું કહેવું છે કે હજી સુધી કશું શંકાજનક મળી આવ્યું નથી. તેમ છતાં જે લગેજ બોક્સ અને અન્ય જે કમ્પાર્ટમેન્ટ છે જેની હજી તપાસ બાકી છે તે તપાસ બાદ યોગ્ય રિપોર્ટ કરવામાં આવશે. પરંતુ અત્યારે હાલ માત્ર છે ફ્લાઇટની તપાસ અને સુરક્ષાના ઉપકરણો સાથે પોલીસ અને સીઆરપીએફના જવાનો તેનું ચેકિંગ કરી રહ્યા છે અને ફ્લાઇટમાં કશું સંવાદે વાંધાજનક મળી આવે છે કે કેમ ત્યારબાદ પોલીસ વધુ કાર્યવાહી કરશે. તો બીજી તરફ ધમકીભરે ફોન અથવા તો જે મેસેજ કે માહિતી જે દિલ્હી જે ટર્મિનલને મળી હતી, દિલ્હી એરપોર્ટને મળી હતી, તે ક્યાંથી મળી, કેવી રીતે મળી તે મામલે પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ મામલે આ માત્ર અફવા નીકળે છે કે પછી ધમકીને ગંભીરતાથી લીધા બાદ તેમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવે છે તે જોવું મહત્વનું રહેશે. જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર.